તારીખ 23-10-19 ના રોજ પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારના દરિયા કિનારા ખાતેથી એક યુવતીની લાશ મળી હતી. આ લાશ મળી ત્યારબાદ તાત્કાલિક જ તે લાશ કોની છે અને કઈ રીતે તેનું મૃત્યુ થયું છે તેના માટે તપાસ કરવા માટે અલગ અલગ ટીમો પોરબંદર જિલ્લા પોલીસને બનાવવામાં આવી હતી. એનોએ એવું જાણવા મળેલ હતું કે આ લાશ જે છે એ રીમાબેન ડોટર ઓફ લાભશંકરભાઈ જોશી તેઓની લાશ છે અને તેઓની લાશ અર્ધ સળગેલી હાલતમાં મળેલી હતી, જેથી મર્ડર સસ્પેક્ટ કરીને એ લાઇન પર જ તપાસ શરૂ કરવામાં આવી હતી. તેના માટે થઈને પોરબંદર જિલ્લા પોલીસને એલસીબી એસઓજી પેરોલ ફરલો અને કમલાબાગ પોલીસ સ્ટેશનની ટીમ એમ ચાર અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ હતી. તે દરમિયાન જાણવા મળેલું હતું કે આ જે યુવતી છે તેની સગાઈ જેની સાથે થઈ છે તેવા નીરવ વિજયભાઈ થાનકી તે વિસ્તારમાં અગાઉ જે બનાવ બન્યો તે સમયે ત્યાં જોવા મળેલ હતો. તે આધારે તેની અટકાયત કરી તેની સઘન પૂછપરછ કરતા તેણે આ ગુનો કબૂલેલો હતો, જેની અંદર તે બંને વચ્ચે અવારનવાર ઘરેલું ઝઘડા થતા હોય, ફોન પર ઝઘડા થતા હોય તે અન્વયે ત્રસ્ત થઈને તેને તે યુવતીને સૌ પ્રથમ પેલા ગાળું દબાવી મારી નાખી અને ત્યારબાદ તેની ઉપર પેટ્રોલ છાંટી તેની લાશ સળગાવી પુરાવાનો નાશ કરવા માટે તેને પ્રયત્ન કર્યો. ખાસ કરીને કઈ રીતે ગાળું દબાવ્યું હતું અને કઈ રીતે સળગાવી છે? એટલે એણે હાથેથી જ તેનું સૌપ્રથમ યુવતીનું ગળું દબાવ્યું અને ત્યારબાદ એ અર્ધ બેભાન જેવી હાલતમાં હતી ત્યારે તેની ઉપર પેટ્રોલ છાંટી પછી સળગાવી. શું કહીને બોલાવી છે અને અહીંયા દરિયા કિનારે બંને ફિયાન્સે છે એટલે ફરવા જવાનું કહીને જ તે લઈ ગયો હતો ને ત્યારબાદ એને આ નીરવ છે. નીરવ હાલની હાલ અપરણિત છે. આજે મારવાનું જે કારણ છે ઇરાદો છે મારવાનો કેમ ન બનવાના કારણે બની ગઈ ઘટના કે કઈ? નહીં, એણે પ્રોપર પ્લાનિંગ સાથે મારવાના ઈરાદા સાથે ગેરમાર્ગે દોરવા માટે થઈને અલગ અલગ મેસેજીસ યુવતીના સગાવાળાને કરવામાં આવ્યા હતા, જેથી કરીને એવું લાગે યુવતી કોઈની સાથે ભાગી ગઈ છે, પરંતુ તપાસમાં તે ખોટું પુરવાર થયું છે. યુવતીની હત્યા કરતા પેલા ફિયાન્સે કોઈ રેકી કરી હોય અને પ્લાનિંગ બનાવ્યું હોય એટલે એ લોકો એ વિસ્તારમાં અવારનવાર જતા હતા એટલે યુવાન જે છે એ વિસ્તારથી પરિચિત હતો અને આગલા દિવસે ઘટનાના આગલા દિવસે પણ એકવાર તે ત્યાં જઈને સ્થળ આખ્યા હતું પોતે નિરીક્ષણ કરી આવ્યું. બીજા કોઈની મદદ સીધી કે હાથ કતરી કોઈ મદદ કરી આ બનાવમાં? હાલ કોઈ તપાસમાં ફક્ત નીરવ મોદીનું જ નામ.